વેલકમ ટુ દર્શના ફૂડ એન્ડ કિચન હબ આજે આપણે એકદમ સોફ્ટ અને સ્પંજી ઢોકળા ઘરે કેવી રીતે બનાવવા તે જોઈશું અને સાથે તેને વઘારવાની બે ત્રણ અલગ રીત જોઈશું ગુજરાતીઓના ફેમસ અને લગ્ન પ્રસંગમાં તથા બહાર લારી પર મળતા ઢોકળા લાઈવ ઢોકળા અને ક્રિસ્પી ઢોકળા કેવી રીતે કરવા તે માટે થોડી ટીપ્સ પણ આપતી જઈશ તો વિડીયો પૂરેપૂરો જોજો સૌથી પહેલાં આપણે ઢોકળાનો કરકરો લોટ પાંચસો ગ્રામ લેવાનો છે આ લોટ કેવી રીતે બનાવો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એમાં એક ચમચી દહીં એડ કરીશું અથવા તો એક કપ છાશ એડ કરવી લગભગ દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને પાણી થોડું થોડું એડ કરતા રહીને મિક્સ કરતા રહીશું જેથી લમ્સ ના થાય ભાખરીનો લોટ જેટલો દરદરો હોય છે તેટલો જ આપણે ઢોકળાનો લોટ દરદરો રાખવાનો છે મિક્સરમાં તેને વાટી શકાય છે તેમાં ત્રણ વાડકી ચોખા અને અડધી વાડકી ચણાની દાળ અડધી વાડકી તુવેરની દાળ અને અડધી વાડકી મગની દાળ લઈને મિક્સરમાં ક્રશ કરીને ઓવરનાઈટ છથી આઠ કલાક માટે દહીં કે છાશમાં પલાળીને રાખવું આમ કોઈ પણ ખટાશ તમે એડ કરી શકો છો ઉનાળામાં ખટાશ એડ કરવાથી ખૂબ જલ્દી આથો આવી જાય છે જ્યારે શિયાળામાં થોડી વાર લાગે છે તેથી ખટાશ શિયાળામાં થોડી વધારે એડ કરવી થી આઠ કલાક પછી આથો આવ્યા બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું અને મિક્સ કરી લેવું ત્રણ ચમચી ખાંડ એડ કરવી ખીરામાં આથો આવ્યા બાદ આપણે અડધું ગ્લાસ પાણી એડ કર્યું છે તમારે જોઈ લેવાનું એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી હોવી જોઈએ જેવું ઢોસાનું બેટર હોય છે તે જ રીતે આપણે અહીંયા ઢોકળાનું પણ ખીરું રાખવાનું છે અને સતત તેને આ રીતે ખાંડ મિક્સ કરી લેવી હવે કોઈપણ એક હાંડવાના કુકરમાં આ રીતે પાણી એડ કરીને થાળી કે ડીશ તેલથી ગ્રીસ કરી લેવી અથવા ઢોકળાના સ્ટેન્ડમાં આ રીતે તેલથી ગ્રીસ કરીને તેને ગરમ થવા દેવું કોઈ પણ મોટા કઢાઈમાં થોડું પાણી એડ કરીને ઉપર ચપ્પણ કે થાળી મૂકીને તેલથી ગ્રીસ કરીને ગરમ થવા દેવું બે ચમચી તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવી અને અડધી ચમચી સોડા તેમાં એડ કરીને મિક્સ કરીને બેટરમાં એડ કરી દેવું અને બેટરને એક જ ફોર્મમાં ફેરવીને એક જ ડાયરેક્શનમાં ફેરવતા રહીને એકદમ ફ્લપી બેટર થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે ત્યારબાદ તેમાં આદુ મરચાંની પેસ્ટ એક ચમચી એડ કરીશું અને મિક્સ કરી લઈશું અહીં એ બાબતનું ધ્યાન રાખવું છે કે બેટરને એક જ ડાયરેક્શનમાં ફેરવવું જેથી તેમાં હવા સારી રીતે ભરાય જેટલું અહીંયા ફ્લફી થશે તેટલો જ ઢોકળા એકદમ ફૂલીને સરસ સોફ્ટ બનશે અને સ્પંજી થશે તરત જ હવે બેટરને આપણે થાળીમાં એડ કરી દઈએ અહીંયા પાતળા ઢોકળા કરવા માટે મેં થોડુંક જ એક સેન્ટીમીટર જેટલું જ બેટર એડ કર્યું છે અને તેને પંદર મિનિટ સુધી આપણે ઢાંકીને રવા દઈશું તમે જોઈ શકો છો દસ થી પંદર મિનિટ બાદ ઢોકળા સરસ ફૂલીને મોટા થઈ ગયા છે એકદમ ઉપર આવી ગયું છે ખીરું હવે તેને વચ્ચે ચપ્પુ એડ કરીને ચેક કરી લેવું કે ચડી ગયા છે કે નહીં ઢોકળા તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને દસ મિનિટ ઠંડો થવા દઈશું ઠંડા થાય ત્યારબાદ તેમાં ચપ્પાથી આપણે આ રીતે કટ કરી લેવાના છે અથવા પીઝા કટરથી પણ તમે કટ કરી શકો છો તમે ડાયમંડ શેપમાં અથવા તો ખમણના શેપમાં પણ કટ કરી શકો છો ઢોકળા બનાવવા ખૂબ સહેલા છે સવારમાં ગરમા ગરમ દસ જ મિનિટમાં આ નાસ્તો તૈયાર થઈ જાય છે લાઈવ ઢોકળા આ રીતે ગરમા ગરમ જ આપવામાં આવે છે તો તેમાં સૌથી પહેલાં ઉપર એક અડધી ચમચી મરચું એડ કરીશું લાલ મરચું અને ઉપરથી તેલ એડ કરવું અહીંયા તેલ ગરમ કરીને અંદર તેમાં થોડી રાઈ એડ કરીને આપણે વઘાર કરી લઈશું તો લાઈવ ઢોકળા આપણા તૈયાર છે હવે આપણે આ જ ગરમ તેલમાં રાઈની સાથે સફેદ તલ એડ કરીશ આ રીતે પણ વઘાર કરી શકાય છે તેમાં લીમડી અને લીલા મરચાં પણ એડ કરી શકાય છે બાળકોને આ રીતે ઓછી તીખાસ પસંદ હોય તો આ રીતે લાઈવ ઢોકળા આપવા આ સિવાય આપણે ઢોકળા વઘારવાની બીજી રીત પણ જોઈએ ઢોકળા બનાવવા બેટર તૈયાર કરવાની જ ખૂબી છે તે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ઢોકળાની આ રેસીપી તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જો ફર્સ્ટ ટાઈમ તમે આ વિડીયો

બીજા કોઈ વિડીયો તમારે જોવા હોય તો તમે મને કોમેન્ટમાં લખીને જણાવી શકો છો ઢોકળા વગાડવાની આપણે બીજી રીત જોઈએ પાતળા ઢોકળા ખાવાની ખૂબ મજા આવે છે તે ફૂલીને એમથી પણ મોટા થઈ જાય છે તો માત્ર એક સેન્ટીમીટર જેટલું જ આપણે ખીરું પાથર્યું હતું અને તમે જોઈ શકો છો ફૂલીને બે સેન્ટીમીટરથી પણ ઉપર થઈ ગયા છે તો આ રીતના એકદમ સ્પંજી અને સોફ્ટ ઢોકળા ખાવા માટે દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલને તમે ફેસબુક પર યુટ્યુબ પર ટ્વિટર પર અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો હવે એક મોટી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું ચાર ચમચી તેમાં થોડીક રાઈ એડ કરીશું ત્રણ ચમચી તલ એડ કરીશું જેના લીલા સમારેલા મરચાં અને લીમડો એડ કરીને ઢોકળા એડ કરી દેવા અને તેને થોડીકવાર માટે આપણે સાંતળી લઈશું તલ તરત ઉછળવા માંડે છે તેથી થોડાક ઢોકળા એડ કરીને ફરીથી આપણે બીજા બાકી રહેલા ઢોકળા પણ એડ કરી દેવા અને મિક્સ કરી લઈશું આ ઢોકળાને આપણે બે મિનિટ સુધી આપણે સાંતળી લઈશું આમ કરીને સાતળવાથી તેલમાં ડૂબેલા સરસ ઢોકળા એકદમ પોચા લાગે છે અને તેને તમે સ્ટોર પણ કરી શકો છો આખો દિવસ અને નાસ્તા તરીકે સવારમાં પણ ખાઈ શકો છો લંચમાં પણ તમે છોકરાઓને આપી શકો છો આ સિવાય તમે જ્યારે પણ પિકનિક કરવા બહાર જાઓ ત્યારે પણ સાથે અથવા મુસાફરીમાં પણ સાથે લઈ જઈ શકો છો એકદમ ક્રિસ્પી ઢોકળા આપણા તૈયાર છે અને તમે ધાણાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો ગુજરાતીઓ આ ઢોકળાને હંમેશા સવારે ચા નાસ્તા સાથે સર્વ કરતા હોય છે તમે પણ આ જ રીતે ઢોકળા બનાવજો અને તમારા અનુભવ મને દર્શના એન્ડ કિચન હબ ચેનલ પર લખીને કોમેન્ટ કરીને જરૂર જણાવજો જોયું ને જોતાં જ મોડામાં પાણી આવી જાય એવા સરસ ઢોકળા બન્યા છે આ ઢોકળાને ખમણ ઢોકળા પણ કહેવામાં આવે છે કેમ કે ખમણની જેમ જ આમાં ખીરું ફૂલીને મોટું થાય એ પ્રમાણે એકદમ સરસ દાળના ઢોકળા બનાવવામાં આવે છે ફરી મળીએ ત્યારે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ